રાજ્યભરમાં અવિરત વરસાદ પડી રહ્યો છે અને વરસાદી કહેર જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ સતત ગ્રાઉન્ડ ઝીરો પર કચ્છમાં છે અને કચ્છના માંડવીના જયનગરનું આ દ્રશ્ય છે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે શાંતિલાલ મોતીવરસ એમનું આ મકાન છે અને ત્રણ દિવસથી આ કુદરતનો પ્રકોપ જે છે તેઓ સહન કરી રહ્યા છે કુદરત સામે માંડવીના તમામ રહીશો જે છે કે જે આ નીચાણવાળા વિસ્તારોમાં રહે છે અને તમામ લોકો લાચાર છે કારણ કે આ સ્થિતિ જે છે તેમના ઘરની છે ઘરમાં હજુ પણ પાણી છે ત્રણ દિવસથી આ ઘરમાં આ પાણી ભરાયા છે અને પહેલાં આટલે આ જે નિશાન દેખાઈ રહ્યું છે આ લેવલ સુધી પાણી ભરાઈ ગયા હતા ધીરે વરસાદે વિરામ લીધો છે અને ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે પરંતુ હજી ઘરોમાં પાણી છે અને તેમની ઘરની ઘરવખરી જે છે તે તમામ ઘરવખરી પલળી ગઈ છે શેટી હોય પલંગ હોય કે તિજોરી હોય તમામ બાળકોના જે ચોપડા હોય તે તમામ વસ્તુઓ જે છે તે પલળી ગઈ છે બીજું દ્રશ્ય જે છે આ કિચનનું દ્રશ્ય છે કિચનમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને સાથે સાથે અહીંયા તેઓએ અનાજ રાખ્યું હતું એ અનાજ પણ પલળી ગયું છે એટલે આ સ્થિતિનો જે છે સામનો આ લોકો જે છે જયનગરના રહીશો કરી રહ્યા છે શાંતિલાલભાઈ જે છે તેઓ આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું શાંતિલાલભાઈ આ કેટલા દિવસથી આ પાણી આવવાના શરૂ થયા અને પાણી ભરાયા હજુ પણ પાણી ઓસર્યા નથી સિત્યાવીસ તારીખથી પાણી કન્ટિન્યુ ચાલુ છે અને ધીમે ધીમે અમારું લેવલ ઊંચું આવતું છે અને અમે થોડું ઘણું જમવા પૂરતું ઉપર લઈ લીધું છે બાકીનું અમારે ઉપરે એટલું બે માણસથી ઉપાડ્યું છે બાકી નીચે બધું રહી ગયું છે અને કપડાં છે રાશન પાણી છે જે અનાજની કંઈ મરી મસાલા છે એ બધાય અને મોટરો ફરી ગઈ છે અને બાકી બહારથી આટલું ગેસનો બોટલ તણાઈ ગયો છે એક રે ઘરમાં રાખી દીધો છે ને એક ગેસની બોટલ તણાઈ ગઈ હતી ઘર માં માત્ર તમે અને તમારા પત્ની બંને જ રહો છો અહીંયા કે બીજા તમારા બાળકો સંતાનો મારા છોકરો આવ્યો હતા મુંડરાથી અને એ આજે આયલા ગયા અમે ચાર જણા હતા બે અમે બે મારા છોકરા ને એની ઘરવાળી મુંદ્રા શું જોબ કરે છે મુંડરા જોબ કરે છે છોકરો એટલે એને જાવું જરૂરી હતું ઓકે તો હવે આ પાણી જે છે ક્યારે ઓસરશે કારણ કે આ તો હજુ પણ ઘરોમાં પાણી છે

સાંભળ સાધે સાંભળી બધું અનાજ પાણી બધું બગડી ગયું છે બધું બધું વસ્તુ અમે ઉપર લઈ ગયા પછી અને શાંતિભાઈ કેટલા દિવસથી ઉજાગરા કરી રહ્યો છું કારણ કે રાત્રિના પાણી આવ્યા પરમ દિવસ રાત્રિ તો આ સતત ઉજાગરા અને પાણી ને બધું સાચવવાની વસ્તુ ઉજાગરા લગભગ બે દિવસ તો થયા અમે હા આજની રાત અમે સૂઈ શકશું કડાજ ઉપર હા હા પાણી ઉતરી ગયું એટલે બાકી બે નાઈટ તો અમે કંટીન્યુસ પાણી કપડેથી લોહી અને નીચવીને બહાર કાઢતા હતા ઉપરના રૂમમાં પાણી આવે છે છતમાંથી એટલે બે નાઈટ તો અમારે ઉજાગરા થયા છે થોડી નીંદર થઈ વારાફરતી અમે કામ કરતા શાંતિભાઈના વાઈફ જે છે કે તેઓ પાસેથી પણ આપણે વિગત જાણીશું તેઓ પુષ્પાબેન પુષ્પાબેન ખાલી આ એ જણાવો તમારે આ જે ઘરની જે ઘર વખરી જે પલળી ગઈ તમારા જે સિલિન્ડર જે તણાઈ ગયો અને કેવી રીતે હવે આ ત્રણ દિવસથી તમે વિતાવ્યા છે કારણ કે આ પાણી ઘરમાં હોય અને બધી વસ્તુઓ તમારી સામે જે તમે વસાવેલી હોય ને બધી જતી વહી જતી હોય તો કેવું કાલે તો રસોઈ જ નહીં બનાવી કારણ કે કમર સુધી પાણી હતા અહીંયા આવવાનું નહીં અહીંયાથી બી પાણી નહીં ઉપર ગીસ ને કેમ ચડે એટલે ખરાબાત બનાવીને ઉપર લઈને પાણીમાં ખાધા આવે બસ એટલે બે ત્રણ દિવસ તો એમ જ કરીએ છીએ જમવાનું અહીંયા બનાવતા હતા ઉપરના માળે બનાવતા હતા નહીં અહીંયા પાણીમાં બનાવતા હતા પાણીમાં ઊભીને સાસુ બહુને બધાય પછી છોકરીઓ બચ્ચા ઉપર મોકલાવીને જમાડતા હતા બધા લઈને બાળકો તમારા પૌત્ર અને પૌત્ર જે નાના બાળકો અને આ જ્યારે પાણી આવી ગયા તો કેવું તકલીફ તમે વેઠી છે ત્રણ દિવસ તકલીફ તો એટલી બહુ તકલીફ વેઠી છે નહીં દૂધ ઘરમાં હતા એ ફ્રીજ નહીં એટલી બગડી ગયું પછી એટલા એટલા પાણીમાંથી છોકરાઓને મોકલાવ્યા બહારથી દાબેલી લઈ આવ્યા અને પછી ખાધી તો આ સ્થિતિનો સામનો જે છે શાંતિલાલભાઈ અને પુષ્પાબેન નહીં પરંતુ જયનગરમાં રહેતા તમામ લોકો જે છે તે આ કરી રહ્યા છે અને તેઓની જે હાલત જે ત્રણ દિવસથી અને ત્રણ રાતથી તેઓ ઉજાગરા કરી રહ્યા છે અને સાથે સાથે જે પણ ચીજવસ્તુઓ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કારણ કે તેમના દીકરા અને વહુ અને સાથે પૌત્ર અને પૌત્રી અહીંયા રહેવા માટે આવ્યા હતા મુન્દ્રાથી પરંતુ તેઓને કોઈ કામ જે તેમનું ત્યાં જોબ કરે છે અને તે જતા રહ્યા પણ હજુ હવે આ પતિ પત્ની દંપતી છે તેઓએ આ પાણી જે છે તે નિકાલ કરવો પડશે અને આ તમામ સાફ સફાઈ કરવી પડશે જોકે ઘરની ઘર વખરી હજુ પલળી ગઈ છે અને ખૂબ જ મુસીબતમાં આ પરિવારે જે છે તેઓએ આ ત્રણ દિવસ જે વિતાવ્યા છે અને હજુ પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી જે છે તે વેઠી રહ્યા છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય તાંક ન્યૂઝ એટીન ગુજરાતી માંડવી